ટ્રકમાંથી ત્રણ ડગલા ચાલે અને આ કન્વેયરમાં આવે છે અને કન્વેયરમાંથી અહીંયા કચરો નીકળી જાય છે. આ બટાકા પીલિંગ થયા પછી ધોવાઈને અહીંયા સ્લાઇસ થાય છે અને અહીંયા વોશિંગ થાય છે. આ પેલા સાદી વેફર બને, પછી એમાંથી આ મસાલા બને, સાદી પણ બને મસાલા પણ બને. આ કલાકમાં 10 ટન બટાકા પ્રોસેસ થાય છે, આમાં 6 ટન થાય છે. પેલા પેકિંગ મશીનમાં 21 મિનિટમાં પેક થઈ જાય અને છેલ્લા પેકિંગ સુધીમાં 25 મિનિટ થાય. ઉપર વહી જશે, અત્યારે અહીંયા પેલેટ ભરાય છે એને બદલે આ ઓટોમેટિક ઉપર વહી જશે. કેવી રીતે તૈયાર થાય છે બાલાજી વેફર? કેવી રીતે મિનિટોમાં 2-5 નહીં પરંતુ લાખો પેકિંગ તૈયાર થાય છે અને કલાકમાં 10 ટન બટાટામાંથી પલભરમાં કેવી રીતે વેફર તૈયાર થાય છે તે જાણવા માટે આવો આપણી કંપનીના મુખ્ય યુનિટની મુલાકાત લઈએ અને ખુદ બાલાજી નમકીનના ફાઉન્ડર ચંદુભાઈ વિરાણી પાસેથી જાણીએ બટાટાના ખેતરથી લઈને વેફરના પેકિંગ તૈયાર થવા સુધીની પ્રોસેસ જાણીએ. વાત ગુજરાતી પર. આ વેફર બને છે, પર અવર 10 ટન બટાકા પ્રોસેસ થાય છે અને 2500 કિલો વેફર તૈયાર થાય છે. એ આ મસાલા વેફર છે. હા, જે ફ્લેવર છે તે અંદરથી ચડીને આવે છે. હા હા, ઓકે. એક કલાકમાં અંદાજિત કેટલા પેકિંગ આમાંથી કેટલા કિલો નીકળતો હશે? આ લગભગ એમ સમજો ને કે સાંજે કરોડો પેકેટ બને એક જ દિવસમાં. હા, કિલો વેફર બને છે અને એમાં 5 રૂપિયા વાળા, 10 રૂપિયા વાળા, 15 વાળા, 25-50 વાળા પેકેટ બને અને આગળ તમે પ્રોસેસ જોવી હોય તો હું બતાવું. આ બટાકા ટ્રકમાંથી 3 ડગલા ચાલે અને આ કન્વેયરમાં આવે છે અને કન્વેયરમાંથી અહીંયા કચરો નીકળી જાય છે. આ કચરો બધો નીકળી જાય છે અને પછી સીધા ઉપર સાઇલોમાં જાય છે. 30 ટનના 60 સાઇલો છે. આ 30 ટનના 60 સાઇલો છે. આ સાઇલોમાંથી જો આ બટાકા આવે છે, જો અહીંથી જોઈ શકો, જો આ બટાકા આવે અને આ બટાકા પ્રોસેસમાં જાય છે. આવો, આ પીલિંગ થઈ જાય છે. પીલિંગ થાય છે, જો આ બટાકા પીલિંગ થઈ જાય. પીલિંગ થઈ ગયા પછી આવો, આ સ્લાઇસ થાય છે. આ જો બટાકાની 1-7 સ્લાઇસ થઈ ગઈ. આ બટાકા પીલિંગ થયા પછી ધોવાઈને અહીંયા સ્લાઇસ થાય છે અને અહીંયા વોશિંગ થાય છે. વોશિંગ થાય છે. આ નાના પીસીસ નીકળી જાય છે, ટુકડા નીકળી જાય છે. આ નાના ટુકડા એથી નીકળી જાય છે. જો આ ટુકડા એથી નીકળી જાય છે નાના.
આગ્રેડી જ થાય છે આયા ટુકડા થાય છે. સોટેક્સ દ્વારા અમુક જે કલર નો જો તો એ આઉટ થઈ જાય છે. આવો ત્યાંથી આગળ સીઝનિંગમાં જશે. આ સીઝનિંગ લાગી જાય છે આમાં અને ત્યારબાદ પેકિંગ થાય છે. આવો આ કલાકમાં ઓમાં 10 ટન બટાકા પ્રોસેસ થાય છે, આમાં 6 ટન થાય છે, ઓમાં 2500 કિલો વેફર થાય છે, આમાં 1500 કિલો વેફર થાય છે. આ અહીં સુધી લગભગ 15 મિનિટ થાય છે અને અહીંથી છેલ્લા પેકિંગ સુધીની બીજી 10 મિનિટ થાય છે. હા, પહેલાં પેકિંગ મશીનમાં 21 મિનિટમાં પેક થઈ જાય અને છેલ્લા પેકિંગ સુધીમાં 25 મિનિટ થાય. અહીંયા પેક થાય છે કાર્ટૂન, વહાં પેક થાય છે. આ સીધા ઓટોમેટિક વહી જશે ઉપર, તો ઓલા ઉપર વહી જશે. અત્યારે અહીંયા પેલેટ ભરાય છે, એને બદલે આ ઓટોમેટિક ઉપર વહી જશે. ઓટોમેટિક જો એની મેળે સીલ લાગી જાય છે, ટેપ એની લેડાઈ લાગી જાય.